બ્રેક બાદ આપનું સ્વાગત છે. પૂર્વ મંત્રી કુમારી શૈલજા અમદાવાદ પહોંચ્યા. તેઓ સુરેન્દ્રનગરમાં દલિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે ત્યારે ગુજરાતમાં દલિતો પર વધી રહેલ અત્યાચાર પર તેઓએ નિવેદન આપતા કહ્યું કે તેમના પર જાનવરો જેવો વ્યવહાર થઈ રહ્યો છે. તેઓએ કહ્યું શૈલજાએ કુમારી શૈલજા કે જેઓ ગુજરાત પહોંચ્યા છે અમદાવાદ પહોંચ્યા છે તેઓએ દલિતો વિશે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે તેમની સાથે પશુઓ જેવો થઈ રહ્યો છે વ્યવહાર. તેમના પર જાનવર જેવો વ્યવહાર થઈ રહ્યો છે. પૂર્વ મંત્રી કુમારી શૈલજા અમદાવાદ પહોંચ્યા. તેઓ સુરેન્દ્રનગરમાં દલિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં દલિતો પર જે અત્યાચાર વધી રહ્યા છે તેઓએ તેની પર નિવેદન આપ્યું અને જાનવર જેવો વ્યવહાર દલિતો સાથે થઈ રહ્યો છે તેમ જણાવ્યું. જાનવરો કે સાથ ભી કોઈ એસા નહીં કર સકતા હૈ. વો એક દલિત ઇન્સાન કે સાથ કિયા ગયા और सारे देश का जिसने भी देखा दुनिया भर में उसका दिल दहल गया है. तो क्या आज के दिन दलितों के साथ यही व्यवहार हो रहा है? और गुजरात में एक बार नहीं बार बार ऐसा हुआ है. पहले ऊना में हुआ और अनेकों बार होता रहा है. तो ये क्या कारण है कि यहाँ पर लोगों की कुछ लोगों की सोच ये है कि वो कुछ भी कर सकते हैं क्या और उन पर कोई एक्शन नहीं होगा? शायद ऐसी कुछ सोच लेकर ऐसा कार्य किया जाता है. દલિતો પર થતા અત્યાચાર મામલે રાજનીતિ થઈ ગઈ છે તેજ. શાપરમાં દલિત યુવકને માર મારવાના મામલે જિગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી. પરિવારની સંવેદના તેઓએ જાણી હતી અને જે દલિતો પર થતા અત્યાચાર છે તે મુદ્દે તેઓએ રોષ પણ વ્યક્ત કર્યો. તો જિગ્નેશ મેવાણીએ આ દલિત પરિવારની મુલાકાત લીધી. વિજય રૂપાણી સરકારે 8 લાખના ચેકની જાહેરાત તો કરી પણ અમારે દલિતોને ન્યાય જોઈએ છે. તમારા 8 લાખ નથી જોઈતા, રાખો તમારી જોડે. વિજય રૂપાણીની સરકારે જાહેરાત એ કરવાની હતી કે 4 મહિનાની અંદર કેસનો અમે ચુકાદો લાવીશું, એવી અમારી કમિટમેન્ટ છે. એવી તો કોઈ કમિટમેન્ટ બતાવતા નથી. અને વાત કરીશું એક અધિકારીની સફાઈની નિષ્ઠાની. જી હા, હાલ અમદાવાદની ખારીકટ કેનાલની સફાઈનું કામ જે ચાલી રહ્યું છે ત્યાં જળસંચય અભિયાન હેઠળ ચાલતા કામમાં ગંદકીનું એપીસેન્ટર બની ગયેલી ખારીકટ કેનાલની જે સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આ સફાઈ દરમિયાન બનેલી એક ઘટના સામે આવી જેમાં કેનાલની સફાઈ ચાલતી હતી અને તે જ દરમિયાન એક વ્યક્તિ કેનાલમાં કચરો નાખે છે. એક તરફ સરકાર લાખોના ખર્ચે સફાઈ અભિયાન કરે છે અને લોકોને ગંદકી ન કરવા માટે સલાહ આપે છે ત્યારે આ ભાઈ કેનાલને ફરી ગંદી કરતા નજરે પડે છે. આ ભાઈને એમ કે કેનાલમાં તો કચરો જ નંખાય, પરંતુ હવે શરૂ થાય છે ખરી વાત. આ જગ્યાએ હાજર અધિકારીએ કચરો ફેંકનાર વ્યક્તિને ખખડાવ્યો અને સલાહ આપી દીધી કે સરકાર લાખોના ખર્ચે કેનાલની સાફ સફાઈ કરે છે અને તમે કેનાલને ફરી ગંદી કરી રહ્યા છો. અધિકારીએ સામેવાળી વ્યક્તિને પોતાની ફરજનું ભાન કરાવ્યું અને કેનાલમાં ઉતાર્યા અને તેમણે ફેંકેલો કચરો ઉઠાવવા કહ્યું. અધિકારીએ કચરો ફેંકનારને તતડાવતા થોડી વાર માટે તો મામલો ગરમાઈ ગયો. જો કે આખરે અધિકારીએ તે વ્યક્તિ પાસે કચરો બહાર કાઢ્યો. ચશ્મા ઉતાર દીધી છે. હવે જે મેં આ કુકરી નાખી ગઈ મેં તમારા આ કેટલી મહેનત કરીને અમે લોકો સાફ કરે. ચલો તમે અંદર જાઓ, નીકળો અંદર જાઓ, જાઓ અહીંથી જાઓ, અંદર જાઓ, સાફ કરો, સાફ કરો. મેં જવાબદારી લીધી, તમે જાઓ અંદર. નહીં નહીં, એને જવાબદારી લીધી એવું નહીં. તમે અંદર નીકળો. નહીં નહીં, અંદર જાઓ, આપ અંદર જાઓ, નહીં તો મેં 6 મહિનાની જેલ કરવા હું. હમારે સામને તું કચરા ડાલતો હો, ઇસકા મતલબ યે હુઆ કિ તું હમકો ગિનતે નહીં હો. તું આજ આજ તું અંદર જાઓ ઓર તું જૂતે ઉતારો. પહેલે ઉતારો જૂતે. 6 મહિને કા જેલ ચાહીએ યા તું કચરા નિકાલ રહે હો બહાર? ચલો ભાઈ, આને મારી ઓફિસ માં લઈ લો. નહીં નહીં, મારી ગાડીમાં બેસાડે. ચલ મારી ગાડીમાં બેસ યાર, હું સમજે એ થપ્પડ મારીશ. ચલ મારી ગાડીમાં બેસ. ચલ નિકાલ. 5 કરોડ રૂપિયા વાપરીએ સફાઈ ના. ભાઈ એ તો જોયું મેં, પણ એની જોયું પછી કેમ બોલ બોલ કરે? બહુ જણા સીધા કર્યા. આજે તને સીધો કર્યો તો કચરું કાર્ડ બહાર. હા કાર્ડ બહાર છે, પણ તારું ઉતારવું પડશે. હું તો તને ઉતાર્યા વગર તો નહીં રહું. ચલો બધા ચાલુ પડો, ઉડાય ઉડાય. ક્યાં કાકા આપે ને કચરું આપ? એ હવે નાખીશ કચરું આવી રીતે, હવે નાખીશ. નહીં નાખે. ચલો અમદાવાદથી સમાચાર. શ્યામલ પાસે ફાયરિંગના પ્રયાસનો થયો છે મામલો. જે ફરિયાદી રાહુલ સોનીએ તરકટ રચ્યું હતું, બંદૂક ઘર પાસે નાખી ફાયરિંગ થયું હોવાની પોલીસને જાણ કરી.
સીસીટીવીમાં ફરિયાદીની પોલ ખુલી ગઈ. પોલીસે રાહુલ સોની સામે ફરિયાદ દાખલ કરી. આનંદનગર પોલીસે રાહુલની અટકાયત પણ કરી છે. તો ફાયરિંગના પ્રયાસનો આ મામલો, ઘર પાસે જાતે જ નાખી હતી બંદૂક અને ફરિયાદી રાહુલ સોનીએ રચ્યું હતું આ તરકટ, જેમાં સીસીટીવીમાં ફરિયાદીની પોલ ખુલી ગઈ અને રાહુલ સોની સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અમદાવાદથી સમાચાર. રાહુલ સોની સામે ફરિયાદ દાખલ થઈ છે. સીસીટીવીમાં પોલ ખુલી ગઈ. શ્યામલ પાસે ફાયરિંગનો જે પ્રયાસ થયો તે મામલે જે રાહુલ સોની છે તે ફરિયાદી છે. બંદૂક ઘર પાસે નાખી ફાયરિંગ કર્યું હતું અને તેને પોલીસને જાણ કરી હતી. જોકે સીસીટીવીમાં ફરિયાદીની જ પોલ ખુલી ગઈ. પોલીસે રાહુલ સોની સામે ફરિયાદ દાખલ કરી દીધી. આનંદનગર પોલીસે રાહુલની અટકાયત કરી. તો ઘર પાસે જાતે જ નાખી હતી બંદૂક અને ફરિયાદ કરી હતી ત્યારે આખરે સીસીટીવીમાં કેદ થઈ હતી તસવીરો અને પોલ ખુલી ગઈ ફરિયાદીની અને દાખલ કરવામાં આવી ફરિયાદ. ફાયરિંગમાં ફાયરિંગ કરવાનો જે પ્રયાસ છે તે મામલે અમદાવાદના શ્યામલ વિસ્તારમાં કે જ્યાં ઘર પાસે જ ફરિયાદીએ પોતે જ જાતે જ બંદૂક નાખી હતી અને આ તરકટ રચ્યું હતું, તો આખરે જે સીસીટીવીમાં તસવીરો કેદ થઈ છે તે તસવીરોને આધારે ફરિયાદી રાહુલ સોનીની જે તરકટ હતું તેનું તે સામે આવી ગયું છે અને સાથે જ તેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. ઘર પાસે જ તેણે પિસ્તોલ નાખી હતી, બંદૂક નાખી હતી અને આ જે તરકટ છે તે રચ્યું હતું. સીસીટીવીમાં ફરિયાદીની પોલ ખુલી ગઈ. સીસીટીવીમાં તેની તસવીરો કેદ થઈ ગઈ હતી. રાહુલ સોની સામે ફરિયાદ નોંધાવા પામી છે ફાયરિંગના પ્રયાસના મામલે. તો ઘર પાસે જાતે જ તેણે બંદૂક નાખી દીધી હતી. અમદાવાદના શ્યામલ નીચે આ તસવીરો, ફરિયાદી રાહુલ સોનીએ રચ્યું હતું તરકટ. સીસીટીવીમાં ફરિયાદીની ખુલી ગઈ પોલ. અમારી સાથે છે ઋત્વિજ સોની, વાત કરીશું તેમની સાથે. ઋત્વિજ, જે સમગ્ર મામલો હવે સામે આવ્યો છે, ફરિયાદી રાહુલ સોની જ હવે જે ઝડપાઈ ગયા છે, શું કહેવું છે, શું પ્રતિક્રિયા છે પોલીસની, ક્યાં સુધી પહોંચી છે તપાસ? નથરીન, ગઈકાલે બપોરે જે રીતે મેસેજ આવ્યો હતો કે જે શ્યામા વિસ્તારની માં આવેલ જે નિશાન બંગલો છે તેમાં ફાયરિંગનો બનાવનો મેસેજ કરતા થયા હતા, ત્યારબાદ સમગ્ર મામલાની પોલીસે જાણ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે ફરિયાદી રાહુલ સોની છે તેણે જાહેરાત કરી હતી કે જે તેણે અગાઉ ફરિયાદ દાખલ કરી હતી વિવેક શાહ નામના અને તેના અન્ય કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ ઉપર, તો વિવેક શાહ દ્વારા તેને ઘરની બહાર તેને બંદૂક લઈને આવ્યો હતો અને ત્યારબાદ રાહુલને જોઈને તે બંદૂક ફેંકીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે આ જે ફરિયાદી રાહુલ સોની છે તેણે જ આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને ત્યાં જ આજે બંદૂક છે તે પોતાના ઘરની બહાર ફેંકી દીધી હતી અને સમગ્ર આરોપ છે તે સામેવાળી વ્યક્તિ પર લગાવ્યો હતો. હાલમાં જે રીતે કાવતરું રાહુલ સોનીએ ઘડ્યું હોવાનું બહાર આવતા પોલીસે રાહુલ સોનીની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે પણ શરૂ કરી છે. શા માટે તેણે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા હાલમાં રાહુલ સોનીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી, આભાર આપનો. તો રાહુલ સોનીની હાલ પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલથી સમાચાર. તબીબોના ધરણાના સમાચાર. જુનિયર રેઝિડન્ટ તબીબોના ધરણા, ત્રણ શખ્સોએ તબીબો સાથે મારામારી જે કરી હતી તેને લઈને આ ધરણા યોજાયા છે. હુમલાખોરોની ધરપકડ કરવા માટે તબીબોની માંગ, ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્રણ જુનિયર ડોક્ટર્સ જે છે તેમના દ્વારા આ ધરણાની શરૂઆત કરવામાં આવી છે. તેમની સાથે જે મારામારી કરી હતી અને મારામારીને લઈને આ તબીબ ડોક્ટરોએ આની શરૂઆત કરી છે, ધરણાની શરૂઆત કરી છે. જ્યાં સુધી આરોપીઓને નહીં પકડવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના ધરણા ચાલુ રાખશે. સિવિલ હોસ્પિટલમાં તબીબોના ધરણા, જુનિયર રેઝિડન્ટ તબીબોના ધરણા, ત્રણ શખ્સોએ તબીબો સાથે કરી હતી મારામારી. અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિમાંશુ વોરા. હિમાંશુ, હાલ શું છે સ્થિતિ અને કેટલા તબીબો જોડાયા છે ધરણામાં?
ચોક્કસપણે નસરીન આપણે જણાવી દીધું, મોડી રાતની ઘટના છે. મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે કહી કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જે ઓટી ખરું ઓર્થોપેડિકની ઓટી 70 નંબરની ઓટી ત્યાંની ઘટના છે. ડૉક્ટર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. ડૉક્ટર ઉપર દર્દીના સગા દ્વારા દર્દીનું મોત થયા બાદ દર્દીના સગાઓમાં આક્રોશ હતો અને ક્યાંક ને આક્રોશનો ભોગ ફરી વધુ એકવાર ડૉક્ટર્સ બન્યા છે. ત્યારે ડૉક્ટર્સની સુરક્ષા જે ખરી તેનો સવાલ ફરીથી એક ઊભો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં જે ડૉક્ટર્સ ખરા તે અત્યારે જુનિયર્સ ડૉક્ટર્સ તમામ બીજે મેડિકલ કોલેજના ખરા તે અત્યારે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. ખાસ નોંધનીય છે કે આ કોઈ પહેલી વખતનો હુમલો નથી, આ અગાઉ પણ અનેક વખત હુમલા થયા છે ડૉક્ટર્સ ઉપર, અનેક વખત સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે. પરંતુ જો વાસ્તવિકતાની વાત કરવા જઈએ તો સ્થિતિ ઠેરની ઠેર હોય છે. તંત્ર દ્વારા અનેક દાવા કરવામાં આવે છે કે અમે સુરક્ષા પૂરી પાડીશું, પરંતુ જો ડૉક્ટરની સુરક્ષાની વાત કરીએ તો ડૉક્ટરની સુરક્ષાના નામે મીંડું દેખવા મળી રહ્યું છે. સ્પષ્ટ રૂપે માનવું રહ્યું કે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, સલામતી સુરક્ષા જે ખરી તેનો આખો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. પરંતુ જો વાત કરવા જઈએ તો જ્યારે દર્દીના સગાઓ દ્વારા ડૉક્ટર્સ પર હુમલો કરવામાં આવે ત્યારે પરિસ્થિતિ ખરી તે વિપરીત હોય છે. અત્યારે આજની વાત કરીએ તો 9 જેટલા ડૉક્ટર્સ જે ખરા આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીના જે સ્ટાફ ખરો તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો દર્દીના સગા દ્વારા. 4 જેટલા જે દર્દીના સગા હતા તેમાંથી પોલીસ દ્વારા 2 લોકોની અટકાત કરી દેવામાં આવી છે. જ્યારે 2 લોકો ફરાર છે ત્યારે ડૉક્ટર્સ દ્વારા માંગ કરવામાં આવી છે કે કહી શકાય કે તમામ જે આરોપીઓ ખરા બિલકુલ બિલકુલ જે જુનિયર તબીબો છે 3 તેમના દ્વારા આ ધરણાની શરૂઆત કરવામાં આવી છે અને મારામારીને લઈને આભાર આપનો. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશું મને. નમસ્કાર.